नमस्कार, स्वागत छे आपनुं समाचारोमां, आપની સાથે હું છું પ્રિયંકા। રાજ્યમાં 2 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। જામનગરના જોડિયામાં 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો નવસારીના ગણદેવીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ચીખલી અને નવસારીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીના ગણદેવીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જ્યારે સૌથી વધારે જામનગરના જોડિયામાં 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું। જામનગરમાં અગાઉ પણ વરસાદને કારણે ભારે તારાજી થઈ ગઈ હતી અને હવે ફરી એક વખત જામનગરના જોડિયામાં 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। આ તરફ ચીખલી અને નવસારીમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગણદેવીમાં પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને खास अलग अलग विस्तारों में वरसाद नू आगमन थई रह्युं छे। जामनगरना जोड़ियामां 2 कलाकनी अंदर 5 इंच वरसाद वरसता अनेक विस्तारों में पाणी भराई गया। नीचाणवाळा विस्तारों में पाणी भराई गया। रस्ताओ पर पाणी भराता लोकोने मुश्केली पड़ी रही छे। जोई रह्या छो आप आ दृश्यो, नदीओ वहेती थई होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિંજલ, માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, શું પરિસ્થિતિ થઈ છે જોડિયામાં અત્યારે? બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે વાત કરવામાં આવી, આજે ફરી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ છે તે 2 કલાકની અંદર નોંધાયો છે। 118 mm, એટલે 128 mm, એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ છે તે આ વિસ્તારમાં 2 કલાકની અંદર વરસી ગયો છે। ખાસ કરીને ધીમી ધારે હાલ પણ વરસાદ છે તે જામનગર જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં હાલ સવારથી જોવા મળી રહ્યો છે। જે પ્રકારે 13 તારીખે 18 વરસાદ વરસ્યો હતો, ત્યારે બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેને લઈને ચિંતાના વાદળો પણ ઘેરાય છે। ભાદરવામાં ભરપૂર વરસાદ છે તે જામનગર જિલ્લામાં પડ્યો હતો। જે પ્રકારે નવી સત્તાનું પરિવર્તન આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી પણ જામનગર આવ્યા હતા અને અતિવૃષ્ટિ થઈ હતી, ત્યારબાદ ફરી એકવાર વરસાદે છે તે લોકો ઉપર જે ચિંતાના વાદળો છે તે ઘેર્યા છે। બીજી તરફ વાત પ્રમાણે જોડિયા પંથકથી, તો જોડિયા પંથકમાં કેસિયા છે, લીંબુડા છે, આ ઉપરાંત ભાદરપર અને આસપાસના જે જોડિયા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે સવારથી જે પ્રકારે વરસાદ છે તે વરસાદે અંધારાધાર વરસવાનું શરૂ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને જોડિયાની વાત કરવામાં તો જોડિયા શહેરમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ હતી એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત જોડિયાના કેસિયા અને બાદનપર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં 5 ઇંચ ઉપરનો વરસાદ છે તે નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં છે એ એક ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે। કારણ કે જે પ્રકારે પાકમાં અગાઉ નુકસાની થઈ હતી ત્યારબાદ ફરી એકવાર વરસાદ પડ્યો છે, આ વરસાદ છે એ પાકમાં વધુ નુકસાન વેરી શકે એમ છે, જે વેરવિખેર થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે લોકો પણ આ વરસાદમાં રાહત ઈચ્છી રહ્યા છે। પ્રિયંકા જી, બિલકુલ કિંજલ, આભાર આપનો આ તમામ જાણકારી માટે। તો જોડિયામાં 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે અનરાધાર વરસાદ જામનગરના જોડિયા પંથકમાં નોંધાયો। તો આ તરફ દ્વારકાના મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। વહેલી સવારથી વરસાદી માહોલને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે। મીઠાપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ, દ્વારકા, ઓખા તેમજ બેટ દ્વારકામાં મેઘરાજાની પધરામણી થઈ। વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, વિરામ બાદ ફરી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં પણ ધીમી ધારનો વરસાદ શરૂ થઈ ગયો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જીમ્પ્રિંકે વાત કરવામાં આવે દ્વારકાની, તો દ્વારકામાં મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા સહિતના વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। બેટ દ્વારકામાં તેમજ મીઠાપુર, ઓખામાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં 110% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે ફરી વખત બીજા રાઉન્ડમાં દ્વારકા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। જી જી મુકુંદ, આભાર આપનો આ તમામ જાણકારી માટે।
तो नवसारीना पण अलग अलग विस्तारों में वरसाद शुरू थई गयो। नवसारी में बे कलाक में एक इंच थी वधु वरसाद नोंधायो छे। गणदेवी में बे कलाक में बे इंच वरसाद थयो। चिखली में बे कलाक में दोढ़ इंच वरसाद नोंधायो। नीचाणवाड़ा विस्तारों में वरसाद ने कारण पाणी पण भरायेला जोवा मळ्या। रस्ता उपर पाणी फरी वळता वाहन चालकों ने मुश्किली नो सामनो करवो पड्यो। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય થઈ ગયો છે। ગણદેવી તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ગણદેવીમાં 8 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વેગળિયા ખાડીનો લો લાઇન પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદના કારણે 250થી પણ વધારે પરિવારો પ્રભાવિત થયા છે। સીઝનમાં ત્રીજી વખત આ લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। तो आज वहली सवारथी ज सूरतना ग्राम्य पंथक में मेघराजा धीमी धारे वरसी रहा है। श्रीकार वर्षा थी सूरत ग्राम्यना लोकोए वातावरण में ठंडक नो अनुभव कर्यो छे। ग्राम्य विस्तार में धीमी धारे वरसाद वरसवाथी खेडूतो पण खुशखुशाल थया छे। हवामान विभाग की आगाही प्रमाण आगामी 5 दिवस में सूरत सहित दक्षिण गुजरात में भारी अति भारे वरसाद की आगाही करवामां आवी छे। त्यारे मोड़ी रात्रे गाजवीज साथ शुरू थे वरसादे दक्षिण गुजरात ने ढमरोड्यू छे। कारण के सूरत ग्राम्य हो नवसारी जे प्रकारे वरसाद वरसी रह्यो छे तेने लईने नीचाणवाला विस्तारों में पानी भरवानी फरियादो सामे आवी रही छे। नेशनल हाईवे 48 मोड़ी रात थी लांबा कही सकाय के वाहनों की लांबी कतारों जोवा मळी रही छे। जे प्रकारे हवामान विभागे आगाही करी छे तेने लईने सरकारी विभागना तमाम कर्मचारीओनी कही सकते रजा रद्द कर हेडक्वाटर न छोड़वानी सूचना आपवामां आवी छे। खास कर सप्टेम्बर महीना में जे प्रकार दक्षिण गुजरात में वरसाद पड़े तेने लईने नदियों में नवा पानी की आवक साथ खेडूतो जे सिंचाई माटे पानी की आतुरता थी राह जोई रहा था ते आतुरता अंत आव्यो छे। जाने सूरत सहित दक्षिण गुजरात में जे प्रकार काळा डिबांग वादळों वच्चे वातावरण रमणीय बन्यू छे। जाने सूरत सहित दक्षिण गुजरात हिल स्टेशन में परिवर्तित જોવા મળી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો। કીમ માંડવી રાજમાર્ગ પર પાણી ભરાઈ ગયા। મોડી રાતથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકોને સવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। સુરત શહેર અને ગ્રામ્યમાં ફરી એકવાર મેઘમહેર થઈ મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે। સુરતના લસકાણા, કામરેજ, પલસાણામાં વરસાદ નોંધાયો। સુરતના પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો। સુરત કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત શહેરથી કામરેજ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા। વેલેન્જા ગામ નજીકના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા। रस्ता पर पानी फरी वड़ता लोगों ने मुश्किली सर्जाई। सूरत शहर में धीमी धारे वरसाद वरसी रहो छे। संवाददाता कीर्तेश पटेल जोड़ाई गया छे वधु जानकारी साथे। कीर्तेश, जे रीते हवामान विभाग तरफ थी आगाही करवामां आवी हती ते रीते सूरत में अलग अलग जगह पर वरसाद पड़ी रहो छे, ग्राम्य में पण वरसाद पड़ी रहो छे। वरसाद ने लईने अत्यारे हाल शुं परिस्थिति छे जणावशो? બિલકુલ પ્રિયંકા, હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3-5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જે આગાહી હતી તે વચ્ચે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદે સુરત સિટી હોય, સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, તાપી જિલ્લો હોય, વલસાડ હોય કે નવસારી હોય, તમામ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નવસારી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 3-5 ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે। નેશનલ હાઈવે 48 કે જે ધોરીમાર્ગ છે ત્યાં આગળ પાણી ફરી વળતા કલાકો સુધી વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો છે, સુરત સાથેને બાજુનો જિલ્લો કે નવસારી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસપણે લોકોના જનજીવનને અસર થઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ તો સૌથી વધુ વરસાદ ગુજરાતનો પડતો હોય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસેલા વરસાદને લઈને તંત્ર પણ દોડતું થયું છે। તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। તમામને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। તમામ નદીઓમાં નવા પાણીની આવક થઈ છે। જે ડેમો આવ્યા છે, ડેમો 70% થી લઈ 90% સુધી ભરાઈ ગયા છે। એટલે કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી ને લઈને જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ લોકોના જીવનને આ વરસાદે પ્રભાવિત કર્યો છે। સુરત ગ્રામ્ય હોય, નવસારી હોય કે વલસાડ હોય,
તમામ જગ્યા પર નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાવાની ફરિયાદો ડિઝાસ્ટર મેનેજમેન્ટને મળી રહી છે. પ્રિયંકા જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો વરસાદને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ રહ્યા છે, જોકે ક્યાંક ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે ખેડૂતો છે તે ઘણા જ ખુશ થયા છે. તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. 24 કલાકમાં બેચરાજીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, મહેસાણામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ઊંઝા, કડી અને વિસનગરમાં પણ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. 24 કલાકની અંદર બેચરાજીમાં 4 ઇંચ જેટલો વરસાદ અને મહેસાણામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે પણ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે 24 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં ધમધોકાર વરસાદ ખાબકી શકે છે. 24 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, તો 25 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ માસમાં નોંધાયો છે. તો છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરના જ 21 દિવસની અંદર સીઝનનો 35% વરસાદ નોંધાયો છે. આઇસોલેટેડ હેવી હોને કી સંભાવના હૈ ઓર સૌરાષ્ટ્ર મે કુછ એક જગાઓ મે બારિશ રહેગા, હલકી સી મધ્યમ બારિશ રહેગા ઓર ડે ફોર ડે ફાઈવ યાની 26-27 તારીખ કો સૌરાષ્ટ્ર કચ્છ મે ભી આઇસોલેટેડ હેવી રેન હોને કા સંભાવના હૈ. ગુજરાત રિજિયન મે ભી જૈસે સાઉથ ગુજરાત રિજિયન મે સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ રંગ રાખ્યો. વરસાદી ઘટ 22 દિવસમાં મહદઅંશે સરભર થઈ ગઈ છે. હવે રાજ્યમાં માત્ર 15% વરસાદની જ ઘટ છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો સરેરાશ 78.75% વરસાદ નોંધાયો છે, જો કે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે રંગ રાખ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનો ગુજરાતમાં સારો વરસાદ થાય છે, પરંતુ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં સરેરાશ 43.14% વરસાદ નોંધાયો હતો, જો કે સપ્ટેમ્બર માસમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થયો. છેલ્લા 22 દિવસમાં જે વરસાદ પડ્યો તેના કારણે ડેમ ઓવરફ્લો થયા, નદી 2 કાંઠે વહેતી થઈ અને કૂવામાં નવા નીર આવ્યા અને જગતનો તાત ખુશ થયો. છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં પડેલા વરસાદની વાત કરીએ તો વર્ષ 2017માં 103.3% જેટલો વરસાદ નોંધાયો, જ્યારે સપ્ટેમ્બર માસમાં 110.66% જેટલો વરસાદ નોંધાયો. વર્ષ 2018માં ઓગસ્ટ મહિનામાં 71.75% વરસાદ, તેની સામે સપ્ટેમ્બર મહિનામાં 74.16% વરસાદ નોંધાયો. વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં 95.22% વરસાદ નોંધાયો છે, તો સપ્ટેમ્બર મહિનામાં 125.6% જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 2020માં 119.78% જેટલો વરસાદ ઓગસ્ટ મહિનામાં નોંધાયો, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 132.54% જેટલો વરસાદ નોંધાયો. વર્ષ 2021માં ઓગસ્ટ મહિનામાં 43.14% જેટલો વરસાદ નોંધાયો અને તેની સામે સપ્ટેમ્બર મહિનામાં 78.75% જેટલો વરસાદ નોંધાયો છે. તો સપ્ટેમ્બર માસમાં સારા વરસાદને કારણે ગુજરાતમાં વરસાદની ઘટ છે તે કવર થઈ ગઈ. સૌરાષ્ટ્રમાં વરસાદી વધઘટ સરભર થઈ ગઈ છે. ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વેલકમ બેક. રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમવાર ભાજપ મેન્ડેટ સાથે ઝંપલાવશે. પ્રદેશ ભાજપના મેન્ડેટનું કવર ફોર્મ ભરવા સમયે જ ખુલશે. ભાજપના જ 2 જૂથ આમને સામને છે. 2 જૂથ આમને સામને હોવાથી મોવડી મંડળ મૂંઝવણમાં છે. યાર્ડની ચૂંટણીમાં 12 બેઠકો માટે 22થી વધુ દાવેદારો, મંત્રીમંડળની જેમ નો રિપીટ થિયરીનો અમલ થાય તેવી શક્યતા છે. પ્રથમવાર ભાજપ મેન્ડેટ સાથે ઝંપલાવશે. પ્રદેશ ભાજપના મેન્ડેટનું કવર ફોર્મ ભરવા સમયે જ ખુલશે. રાજકોટ યાર્ડની ચૂંટણીમાં 12 બેઠકોની અંદર દાવેદારો સામે આવ્યા છે.
અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના જ બે જૂથ આમને સામને છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મોટા સમાચાર મળી રહ્યા છે. 29 સપ્ટેમ્બરે મનીષ સિસોદિયા ગાંધીનગર આવશે, મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર કરશે. મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતના કેટલાક નેતાઓ આપમાં જોડાશે, સામાજિક રાજકીય લોકો પણ આપમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના હવાલેથી આ મોટા સમાચાર મળી રહ્યા છે. 29 સપ્ટેમ્બરે મનીષ સિસોદિયા ગાંધીનગર આવવાના છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેઓ પ્રચાર કરશે. સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મયુર, મનીષ સિસોદિયા ગુજરાત આવે તેવા સમાચાર મળી રહ્યા છે, સાથે જ કેટલાક લોકો રાજકીય અને સામાજિક આગેવાનો આપમાં જોડાય તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે વધુ જાણકારી? બિલકુલ પ્રિયંકા, તમને જણાવી દઉં કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો હવે બધા જ પક્ષો જે છે તે પ્રચાર માટે લાગી ગયેલા છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચાર છે તે આરંભ કરવામાં આવેલો છે અને આમ આદમી પાર્ટીના ડોર ટુ ડોર પ્રચારની અંદર સારો પ્રતિસાદ મળી રહેલો છે અને તે જ કારણોસર હવે મનીષ સિસોદિયા પણ આવી રહેલા છે ગાંધીનગર મનપાના પ્રચાર માટે. હાલ જે રીતે સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સીટો મળેલી ત્યારબાદ હવે ગાંધીનગર મનપા ઉપર તેમની નજર છે અને તે માટે જ જે પ્રચાર છે તે તેજ બનાવેલો છે. સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહેલી છે કે 29 તારીખે મનીષ સિસોદિયા એ ગાંધીનગર આવવાના છે. ગાંધીનગર ખાતે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે અને આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાનો પ્રયાસ કરશે. સાથે જ ગુજરાતના જે રાજકીય જગતના મોટા ચહેરાઓ છે તેમને પણ આમ આદમી પાર્ટીની અંદર સામેલ કરશે. સાથે જ સામાજિક લોકો પણ આમ આદમી પાર્ટી એનો જે ખેસ છે તે ધારણ કરશે. એટલે કે 29 તારીખે જે આમ આદમી પાર્ટી છે તે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે ગાંધીનગર મનપાની અંદર કરશે અને રાજકીય સામાજિક લોકોને પણ મનીષ સિસોદિયા એ આમ આદમી પાર્ટીની અંદર આવકારશે. જી બિલકુલ મયુર, આભાર આપનો આ તમામ જાણકારી માટે. રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘે પત્ર લખ્યો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખવામાં આવ્યો છે. ફાયર એનઓસી માટે શાળાઓને 6 મહિનાનો સમય આપવાની માંગ કરાઈ છે. સ્કૂલની જે સીલિંગ કામગીરી કરવામાં આવી રહી છે તેને અટકાવવાની માંગ કરાઈ છે. અમદાવાદની 250થી વધુ અને નવસારીની 4 સ્કૂલને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગે એનઓસી રજૂ કરવા માટે 7 દિવસની મુદત આપી છે. પાટણના સાંતલપુરમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી. ગરમ તેલમાં હાથ નંખાવતા બાળકી દાઝી ગઈ. પડોશી મહિલાએ અમાનુષી અત્યાચારથી પારખા કરાવ્યા. 21મી સદીમાં પાટણમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સતના પારખા કરાવવા માટે નાની એવી બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા. 11 વર્ષની બાળકી સાથે મહિલાએ ક્રૂરતા આચરી બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા વાતની ખરાઈ કરાવવા માટે. બાળકી બૂમાબૂમ કરતી રહી પરંતુ મહિલાએ તેની એક ન સાંભળી. બાળકીના વાલીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. તો જે આ ઘટના બની રહી છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બાળકી પર ક્રૂરતા કરનારની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? ક્યાં સુધી અંધશ્રદ્ધાના દૂષણમાં સમાજ હોમાતો રહેશે? શું સમાજે પણ લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર નથી? પોતાનું પાપ છુપાવવા માટે બીજા પર અત્યાચાર કરનાર આ મહિલા સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ક્યાં સુધી આ જ રીતે અંધશ્રદ્ધાનો આશરો લેવામાં આવશે? બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવતા આ મહિલાને શું જરા પણ વિચાર ન આવ્યો? આગળ વધીએ, વાત કરીએ પીએમ મોદીના અમેરિકા પ્રવાસની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 3 દિવસીય માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. વોશિંગ્ટનમાં પહોંચતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી લઈને હોટલ સુધી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પહોંચ્યા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ પણ હાજર હતા. મોદીના આગમનની ખુશીમાં એરપોર્ટ પર 100થી વધુ ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા.
વરસતા વરસાદમાં પણ લોકો એરપોર્ટથી લઈને હોટેલ સુધી મોદીના સ્વાગત માટે રસ્તા પર ઉભા હતા. આજે પ્રવાસના પહેલા દિવસે તે વોશિંગ્ટનમાં 5 દિગ્ગજ અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને મળશે. આ દરમિયાન તેઓ ભારત અને અમેરિકા વચ્ચે વ્યવસાયિક સંબંધો વિકસાવવાની વાત કરી શકે છે. તો આજે તેઓ 5 કંપનીઓના સીઈઓને મળવાના છે. સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમને પણ તેઓ આજે મળવાના છે. તો પીએમ 4 દિવસના અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું વિમાન જેવું જ અમેરિકાની ધરતી પર પહોંચ્યું તેવું ત્યાં હાજર ભારતીયોએ તિરંગો લહેરાવીને તેમનું જોરદાર સ્વાગત કર્યું. વોશિંગ્ટનની ધરતી મોદીના પ્રવાસની સાથે જ મોદીમય બની ગઈ. ત્યાં હાજર ભારતીયોએ જોરશોરથી મોદી મોદીના નારા લગાવ્યા, સાથે જ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લાગ્યા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.